सौ जगह पर एक एक फुट गड्ढा खोदने से पानी नहीं निकलता। सही वक्त क्या है कि सही जगह पर 100 फुट गड्ढा खोदने से पानी जरूर से निकलता है। तो हाँ दोस्तों, अपनी लाइफ में पण एवुं छे कि जारे आपने सूर्य की गर्मी लागे छे तो आपने 100 प्रकार ना रस्ताओ शोधीए छे कि हूँ आ गर्मी थी केवी रीते बची सकूं। परंतु एक एवो कोई यूनिक रस्तो नहीं शोधता कि आ सूर्य की बड़बड़ती गर्मी ने हूँ मारा फायदा में केवी रीते लई शकूं। तो जी हाँ दोस्तों, आजनो आ जे लेसन छे कि सूर्य की गर्मी ना केवी रीते आपणे फायदा लई शकीए अने ए फायदा अपनी लाइफस्टाइल ने केवी रीते बदली सके छे एनी पर छे। तो हूँ छुं चिराग गांधी, इजी इंग्लिश ट्रेनर। आ धोरण 8 ની વિડિયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે લઈશું યુનિટ નંબર 4 જેનું નામ છે સોલર એનર્જી, યાને કે સૌર્ય ઉર્જા। તો જોઈએ ત્યારે પેજ નંબર 32 પર। ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રેડ અબાઉટ એનર્જી। તમારી વિજ્ઞાનની ચોપડીઓમાં તમે ઉર્જા વિશે સાંભળ્યું હશે, ઉર્જા વિશે વાંચ્યું છે તમે, એનર્જી યાને ઉર્જા। Do you know what is meant by energy? So, તમે જાણો છો કે આ ઉર્જા એટલે શું? Well, it is the energy from the sun. અહીંયા well નો મતલબ સારું નથી થતું, અહીંયા well એ ટેવ રૂપે બોલાતો શબ્દ છે, એનો અર્થ તમે વારું કરી શકો છો અથવા તો નાય કરો તો પણ ચાલે। તો વારું તે સૂર્યની ઉર્જા છે। Solar means from the sun. સૌર્ય એટલે સૂર્યમાંથી આવનારું અને એનર્જી અને ઉર્જા। As you already know, તમે જાણો છો એ પ્રમાણે the sun is a bright star. સૂર્ય એક તેજસ્વી તારો છે। The earth and other planets move around it. પૃથ્વી અને અન્ય ગ્રહો તેની આસપાસ ફરે છે। This is our solar system. આને આપનું સૌર્ય મંડળ કહેવામાં આવે છે। બીજો પકડો જોઈએ। ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી। દોસ્તો, ભારતની અંદર સૂર્ય બહુ જ તેજસ્વી રીતે ચમકે છે। યુઝ્યુઅલી નો મતલબ અહીંયા થાય છે સામાન્ય રીતે। That is why the Indian summer is extremely hot and long. અને એટલે જ ભારતીય ઉનાળો લાંબો અને ગરમ હોય છે। All of us have experienced the hot summer days. આપણે બધાએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો છે, ખરું ને? અને ઘણીવાર તો તમે જુઓ આપણે ત્યાં ચોમાસામાં પણ ગરમી લાગે છે, શિયાળામાં પણ ગરમી લાગતી હોય છે, એટલે આપણે ત્યાં ઉનાળો સૌથી લાંબો ચાલે છે એવું કહેવાય છે। આગળ જોઈએ। We feel restless during this season. આ ઋતુ દરમિયાન આપણને બેચેની અનુભવાય છે। The strong sun rays cause sunstrokes too. અહીંયા sunstroke નો મતલબ થાય છે લૂ લાગવી। તો આ સૂર્યના મજબૂત રેઝ યાને કિરણો આપણને લૂ પણ લગાડી શકે છે। We are forced to protect ourselves from the harsh rays of the hot summer days. આપણને બધાને સૂર્યની પ્રચંડ ગરમીથી બચવા માટે મજબૂર થવું પડે છે। However, તેમ છતાંય we have invented many ways of protecting ourselves from the scorching heat. તેમ છતાંય આપણે બધાએ યાને કે માનવીઓએ આ સ્કોર્ચિંગ યાને કે દઝાડી દેતી ગરમીથી બચવા માટે આપણે પોતાની જાતનું પ્રોટેક્ટિંગ યાને કે રક્ષણ કરવા માટે ઘણા બધા રસ્તા શોધ્યા છે। હવે એ કયા કયા રસ્તા શોધ્યા છે એ હવે પછીના પેરેગ્રાફમાં આવે છે। Now we have found a way to use the hot rays of the sun. હવે એટલે કે હમણાં આપણે આ ગરમ સૂર્યના જે કિરણો છે એનો ઉપયોગ કરવાના રસ્તા શોધ્યા છે આપણે। The scientists have successfully converted the heat from the sun rays into electricity. Scientists જેના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક
સૂર્યના કિરણોને ઇલેક્ટ્રિસિટી યાને કે વીજળીમાં ફેરવવાના પ્રયોગો કર્યા છે કન્વર્ટેડ યાને કે માં ફેરવવું એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વેહિકલ્સ આપણે બધા જાણીએ છીએ કે આપણને ઉર્જાની જરૂર સેના સેના માટે પડે છે તો અહીંયા આખું લિસ્ટ બતાવ્યું છે તમે જુઓ ટુ રન વેહિકલ્સ યાને કે વાહનો ચલાવવા માટે ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ આપણા ઘર અને આપણી શેરીઓને પ્રજ્વલિત કરવા માટે પ્રકાશિત કરવા માટે આગળ છે ટુ કુક ફૂડ ભોજન બનાવવા માટે આજકાલ તો ભોજન માટેના પણ ઘણા બધા ઇલેક્ટ્રિક સાધનો થઈ ચૂકેલા છે ટુ રન ફેક્ટરીઝ ફેક્ટરીઓ ચલાવવા માટે ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ અરે ઇવન આપણા ઘરના ટીવી સેટ અને કમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણને વીજળીની જરૂર પડે છે બરાબર વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝિસ આપણે બધા અલગ અલગ હેતુ માટે અલગ અલગ રીતે વીજળીના પ્રકારોનો ઉપયોગ કરીએ છીએ આપણે ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ અને એવી જ રીતે આપણને પણ માત્ર ને માત્ર સૂર્યની ઉર્જા પર જ નહીં પણ અન્ય પણ રસ્તાઓનો આપણે ઉપયોગ કરી રહ્યા છે અત્યારે આપણને અન્ય રીતે પણ ઉર્જા મળી રહી છે These sources are coal, petrol, water, wind and so on. અને આ બધી ઉર્જા છે કોલ યાને કોલસો પેટ્રોલ પાણી વિન્ડ યાને પવન અને બીજી ઘણી બધી રીતે તો દોસ્તો આપણે આ પાર્ટમાં આટલું જોઈશું હવે આગળની વાત આપણે પાર્ટ નંબર 2 માં જોઈશું તો આ વિડિયો તમને જે પણ માધ્યમથી મળ્યો હોય તો પહેલા પહેલું આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા તમામ ધોરણ 8 ના વિડિયો 8 ના જે મિત્રો છે એ મિત્રોને આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડિયો એમના માટે પણ એટલો જ ઉપયોગી